ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ઇલેવન કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર ટુ લેક્ચર નંબર નાઇન્ટીનમાં આપણે ઉર્જાના દાખલા જોવાના છે ઓકે હવે ઉર્જાના દાખલામાં આપણે પહેલું ઉડાણ નંબર આપણે બે પોઈન્ટ છ જોઈશું ઉડાણ નંબર બે પોઈન્ટ છમાં તમને કીધેલું છે કે વી કિરણના એક મોલ ફોટોન જેની આવૃત્તિ પાંચ ગુણ્યા દસની ચૌદ ઘાટ હર્ષ હોય તો તેની ઉર્જા કેટલી તો અહીંયા આવૃત્તિ આપેલું છે એટલે ન્યૂ આપેલું છે અને ન્યૂની વેલ્યુ કેટલી આપેલી છે પાંચ ગુણ્યા દસની ચૌદ ઘાટ હર્ટ્સ આપેલી છે હવે આપણે એવું કહી શકીએ અહીંયા આપણે એવું કહી શકીએ કે ન્યૂ બરાબર પાંચ ગુણ્યા દસની ચૌદ ઘાટ છે પણ આ તો એક ફોટોનની છે અને આપણને કેટલા જોઈએ એક મોલ ફોટોનની જોઈએ તો ધ્યાન રાખજો એક ફોટોનની ઊર્જા હા એક ફોટોનની ઊર્જા એક ફોટોનની ઉર્જાનું સમીકરણ આવશે ઈ બરાબર એચન્યુ ઇ બરાબર શું આવશે એચન્યુ પણ જ્યારે એન ફોટોન હશે તો બરાબર જ્યારે એન ફોટોન હશે તો તો એન ફોટોનની ઉર્જાનું સમીકરણ શું આવશે તો એન ફોટોનની ઉર્જાનું સમીકરણ આવશે ઈક્વલ ટુ એન એચન્યુ તો એક ફોટોનની ઉર્જા ઈ બરાબર એચન્યુ પર એન ફોટોન હશે તો એની ઊર્જા કેટલી થશે એન એચન્યુ થશે જ્યાં એન એટલે એક મોલ અને ધ્યાન રાખજો એક મોલ ફોટોન કેટલા હોય તો એક મોલ ફોટોન જે છે એ સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન ડેસ ટુ ટ્વેન્ટી થ્રી હોય તો એ પ્રમાણે જો આપણે ઉર્જા શોધીએ તો ઈ બરાબર સમીકરણ છે એન એચ ન્યુ જેમાં એનની વાત કરીએ તો સિક્સ પોઇન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન ડેસ ટુ કેટલા છે ટ્વેન્ટી થ્રી એચની વાત કરીએ તો સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ કેટલા આવશે માઇનસ થર્ટી ફોર અને ન્યૂની વાત કરીએ તો પાંચ ગુણ્યા દસની કેટલી ઘાટ આવશે ચૌદ ઘાટ આવશે તો આ રીતે જો આપણે ગણતરી કરીએ તો આપણો આન્સર જે છે આપણો આન્સર જે છે એકસો નવ્વાણું એકસો નવ્વાણું પોઈન્ટ એકાવન ગુણ્યા દસની ઘાટની વાત કરીએ તો ત્રેવીસ વત્તા ચૌદ તો પાંત્રીસ આવશે અને પાંત્રીસ ચોત્રીસ પાંત્રીસમાંથી જો આપણે બરાબર ચોત્રીસ કાઢી નાખીએ નહીં સોરી ટીવીસ વધતા ચોઉટ કરીએ તો સાડત્રીસ હશે અને સાડત્રીસમાંથી ચોત્રીસ જશે તો દસની કેટલી ઘાટ આવશે ત્રણ ઘાટ આવશે જો તમારે એક પછી પોઈન્ટમાં લખવું હોય એટલે કે વન પોઈન્ટ નાઇન નાઇન ફાઇવ વન લખવું હોય તો તમારે બે બે અંક ડાબી બાજુ જોવા પડશે ડાબી બાજુ જો તમે બે અંક જાઓ તો તમારે ઘાટાંગમાં બે ઉમેરવા પડશે ને ઘાટાંગમાં બે ઉમેર્યો તો દસની ત્રણ ઘાટ વટ્ટા બે ઘાટ એટલે કેટલા થશે દસની પાંચ ઘાટ ઝૂલ થશે તો આ રીતે તમે એક મોલ ફોટોની ઉર્જા શોધી શકો છો ને એક મોલ ફોટોની ઉર્જા છે એટલે આપણે ઝૂલ પર એનો એકમ મોલ લખીશું ઝૂલ પર શું લખીશું મોલ ચાલો તો ઉદાહરણ નંબર બે પોઈન્ટ છ જે છે એ કંઈક આ રીતે કમ્પ્લીટ થશે હવે આપણે નવ નેક્સ્ટ જે છે ઉદાહરણ નંબર બે સાત ઉપર જવાના છે હવે ઉદાહરણ નંબર બે પોઈન્ટ સાતમાં તમને કીધેલું છે સો વોટનો એક ઘોડો બરાબર ધ્યાન રાખજો તમને શું કીધેલું છે સો વોટનો ઘોડો હવે વોટ જે છે ને બરાબર એ ધ્યાન રાખજો પાવરનો એકમ છે કેનો એકમ છે પાવરનો એકમ છે અને પાવર એટલે આપણે એવું કહી શકીએ કે ઉર્જાના છેદમાં સમય ધ્યાન રાખજો પાવર એટલે આપણે શું કહી શકીએ ઉર્જાના છેદમાં સમય કહી શકીએ એટલે એક્ચ્યુઅલમાં જો જોઈએ તો પી ઇક્વલ ટુ આપણે ઉર્જા એટલે કે ઈ અને સમય એટલે શું ટી આવું લખી શકીએ કે પાવર એટલે કે ઉર્જાના છેદમાં સમય ઉર્જા એટલે ઈ અને સમય એટલે ટી તો પી બરાબર ઈ બાય ટી છે જેની વેલ્યુ તમને કેટલી આપેલી છે સો વોટ બરાબર જેની વેલ્યુ પી બરાબર તમને કેટલું આપેલું છે તો પી બરાબર તમને સો વોટ તમને આપેલું છે હવે એવા એક ચારસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો ગોળો તો લેમડાની વેલ્યુ તમને કેટલી આપેલી છે તો લેમડાની વેલ્યુ ચારસો નેનોમીટર આપેલી છે નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો ચારસો ગુણ્યા દસમી માઇનસ નવ ઘાટ મીટર થશે તરંગ લંબાઈના એક વણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે હવે ગોળા વડે પ્રતિ સેકન્ડે પ્રતિ સેકન્ડે એટલે કે ટીની વેલ્યુ કેટલી છે એક પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતાં ફોટોનની સંખ્યા ગણો ફોટોની સંખ્યા ગણો એટલે કે તમારે એન ગણવાનો છે હવે આપણને ખબર છે કે પાવનનું સમીકરણ જે છે ઇ બાય શું છે ટી બરાબર બીજું આપણે હમણાં બી જોયું કે ઈનું સમીકરણ શું તો એન ફોટોન માટે શું છે એન એચ શું છે ન્યૂ બરાબર અને ન્યૂ બરાબર પાછું શું છે તો સી બાય શું છે લેમડા તો પાવરનું સમીકરણ બનશે પી બરાબર એન એચ સી બાય લેમડા ઇન્ટુ ટી ઓકે એક વખત મેં ફરી પાછો આ તમને સમજાવું કે મેં શું કર્યું છે પાવર એટલે કે ઊર્જાના છેદમાં સમય એટલે ઈ બાય ટી થઈ ગયું ઈનું મૂલ્ય શું છે તો ઈનું મૂલ્ય એનએચ ન્યૂ જે આપણે આના અગાણના દાખલામાં જોયું કે ઈ બરાબર ન્યુ છે પર એન ફોટોન હશે તો શું આવશે એનએચ ન્યૂ થશે તો એનએચ ન્યુ બાય ટી અને ન્યૂ એટલે કે આવૃત્તિ આવૃત્તિનું સમીકરણ શું છે સી બાય લેમડા તો સી બાય લેમડા મૂકીએ તો આપણું સમીકરણ પી બરાબર એનએચ સી લેમડા એનએચસી બાય લેમડા ઇન્ટુ ટી આવશે હવે અહીંયા આપણે ફોટોની સંખ્યા શોધવાની છે ફોટોની સંખ્યા એટલે કે આપણે એન શોધવાનો છે તો અહીંયા જો આપણે એનને સૂત્ર કરતા બનાવીએ તો લેમડા ટી આ બાજુ જશે એટલે કે પી લેમડા ટી થશે ભાગ્ય કેટલા થશે એચ સી જ્યાં પીની વેલ્યુ એટલે કે પાવરની વેલ્યુ તમને સો વોટ આપેલી છે લેમડા એટલે કે તરંગ લંબાઈ તરંગ લંબાઈની વેલ્યુ આપેલી છે ચારસો નેનો મીટર નેનો એટલે કે દસની માઇનસ નવ ઘાટ મીટર સમય તમને આપેલો છે એક સેકન્ડ એચની વેલ્યુ આપણને ખબર છે સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ કેટલા છે માઇનસ થર્ટી ફોર અને સી એટલે કે પ્રકાશનો વેગ એ કેટલો છે ત્રણ ગુણ્યા દસની કેટલી ઘાટ છે આઠ ઘાટ છે તો આ રીતે જે છે આપણી ગણતરી થશે અને આ રીતે જો આપણે ફોટોનની સંખ્યા જો શોધીએ તો ફોટોનની સંખ્યા જે છે આપણને બે ગુણ્યા દસની વીસ ઘાટ બરાબર દસની વીસ ઘાટ સેકન્ડ ઇન સેકન્ડ ઇન્વસ મળશે સેકન્ડ ઇન્વસ એટલે કે પ્રતિ સેકન્ડે બરાબર પ્રતિ સેકન્ડે રહેલા ફોટોની સંખ્યા કેટલી મળશે બે પોઈન્ટ ઝીરો વન ટુ થ્રી ગુણ્યા દસની વીસ ઘાટ થશે એકચ્યુઅલમાં જે છે આની ગણતરીનો જો આપણે વિચાર કરીએ તો આ જે વેલ્યુ જે છે એકચ્યુઅલમાં ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ ઝીરો વન ટુ થ્રી ગુણ્યા જે છે ગુણ્યા દસમી જે છે તમને ટેસ ઘાટ મળશે દસની કેટલી ઘાટ મળશે ટેસ ઘાટ મળશે પણ આને જો આપણે જમણી બાજુ જો આપણે સોરી મારી ભૂલ છે જો આને જો આપણે જો જોઈએ તો ટુ ઝીરો વન પોઈન્ટ ટુ થ્રી ટુ ઝીરો વન ટુ થ્રી દસની જે છે દસની અહીંયા તમને જે છે ટેસ ઘાટ મળશે પણ બરાબર આને સત્તર ઘાટ મળશે સોરી સત્તર ઘાટ મળશે પણ આને તમે ત્રણ પોઈન્ટ ખસેડશો એટલે એક્ઝેક્ટલી આન્સર જે છે મારી ભૂલ છે ટુ ઝીરો વન ટુ પોઈન્ટ થ્રી ગુણ્યા દસની સત્તર ઘાટ મળશે અને એમાં તમે ત્રણ પોઈન્ટ અગાડી ખસેડશો એટલે ડાબી બાજુ ખસેડશો તો ટુ પોઈન્ટ ઝીરો વન ટુ થ્રી થશે અને સત્તરમાં ત્રણ ઉમેરી દેશે તો કેટલા થશે વીસ થશે એટલે આપણો આન્સર ટુ પોઈન્ટ ઝીરો વન ટુ થ્રી ગુણ્યા દસની વીસ ઘાટ સેકન્ડ ઇન્વેસ્ટ થશે પણ ગણતરી કરતાં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ આવ્યું કેવી રીતના તો ધ્યાન રાખજો પાવર એટલે ઉર્જાના છેદમાં સમય ઉર્જા એટલે ન્યુ અને ન્યૂ એટલે કે સીબાઈ લેમડા અને આના પરથી જે છે આપણે એનને સૂત્ર કરતા બનાવીને સમીકરણ લાવવાનું છે ચાલ જો આટલો દાખલો કમ્પ્લીટ થાય તો આપણે નવ નેક્સ્ટ દાખલા ઉપર આવીએ નવ નેક્સ્ટ દાખલો જે છે એ થોડો લેન્ડી પણ છે ઉડાણ નંબર બે પોઈન્ટ આઠ ઉડાણ નંબર બે પોઈન્ટ આઠમાં કીધેલું છે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ત્રણસો નેનોમીટર તરંગ એટલે લેમડા બરાબર તમને આપેલું છે ત્રણસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે એક પોઈન્ટ અડસઠ ગુણ્યા દસની પાંચ ઘાત ઝૂલ ઘટી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું શું કરે છે ઉત્સર્જન કરે છે તો ઘટી ઉર્જા એટલે કે વન હાફ એમવી અને વન હાફ એમવી સ્ક્વેરનું સમીકરણ તમને આપેલું છે વન પોઈન્ટ સિક્સ એટ ઇન્ટુ ટેન ડેસ ટુ ફાઈવ ઝૂલપર્સો આપેલું છે મોલ આપેલું છે તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે એ આપણે શોધવાનું છે એટલે એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે છે એ શોધવાનું છે અને એના માટે વધુમાં વધુ તરંગ લંબાઈ કેટલી હશે એ બી શોધવાનું છે તો પહેલી વસ્તુ એ કે આ સમગ્ર ઘટના જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર છે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે એવું કહી શકીએ કે ધાતુની સપાટી ઉપર જ્યારે આપણે ત્રણસો નેનોમીટર તરંગ લંબાઈનું કિરણ આપીએ છીએ બરાબર ત્રણસો નેનોમીટરનું તરંગ લંબાઈ આપણે કિરણ આપીએ છીએ તો આમાંથી આ સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું શું થશે ઉત્સર્જન થશે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એમ સમજી લઉં કે એની ઘટી ઉર્જા કેટલી હોય તો ઘટી ઉર્જા તમને મળે છે એક પોઈન્ટ અડસઠ ગુણ્યા દસની પાંચ ઘાટ ઝૂલ પર મોલ મળે છે તો અહીંયા જે છે એને ઉત્સર્જન કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે તો ધ્યાન રાખજો ઓછામાં ઓછી જે ઉર્જાની જરૂર પડશે એને આપણે દહેલી ઉર્જા કહી શકીએ એને આપણે શું કહી શકીએ દહેલી ઉર્જા કહી શકીએ આ જે દહેલી ઉર્જા જે છે એને આપણે એઝ અ ફાઈ વડે દર્શાવીએ એને એઝ અ શું વડે દર્શાવે ફાય વડે દર્શાવીએ તો જરા સમજજો આપણે એને કેટલી ઉર્જા આપીએ છીએ તો લેમડાને અનુરૂપ દાખલા તરીકે આપણે એ જેટલી ઉર્જા આપીએ છીએ દહેલી ઉર્જાની વાત કરીએ તો જરા દહેલી ઉર્જાને મેં થોડું બદલી કાઢું ઈ ઝીરો લખી દેમ ફાઈની જગ્યાએ ઇઝીરો લખી દઉં તો જો સમજો આપણે જે છે એને ટોટલ કેટલી ઉર્જા આપીએ છીએ તો ટોટલ આપણે ઉર્જા આપીએ છીએ ઈ એમાં એ દહેલી ઉર્જા જેટલી ઉર્જા શું કરી નાખશે તો ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે વાપરી નાખશે બરાબર એટલે કે ઈ આવશે અને બાકી રહેલી ઉર્જાથી એ ઘટી ઘટી કરશે તો એ તમારી શું આવશે ઘટી ઉર્જા આવશે હવે તમારે અહીંયા જે છે દહેલી ઊર્જા શોધવાની છે ચાલો દહેલી ઊર્જા શોધવાની હોય તો ઈ ઝીરો આ બાજુ જશે અને ઘટી ઉર્જા આ બાજુ આવશે તો તમારું આન્સર થશે ઈ માઇનસ બરાબર ઘટી ઉર્જા ઇ માઇનસ ઘટી ઉર્જા બરાબર જે છે એ તમારી ઝીરો એટલે કે દહેલી ઉર્જા થશે ઈનું સમીકરણ આપણને ખબર છે એસસી બાય લેમડા એટલે એસસી બાય લેમડા માઇનસ ઘટી ઉર્જા ઇક્વલ ટુ શું આવશે ઇઝીરો ચાલો હવે એચની વાત કરીએ તો એચની વેલ્યુ જે છે એચની વાત કરીએ તો એચની વેલ્યુ જે છે એ સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ઇન્ટુ ટેન ડિસ ટુ માઇનસ થર્ટી ફોર સીની વાત કરીએ તો સી એટલે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાટ આપેલો હતો અને લેમડાની વાત કરીએ તો એના ઉપર ત્રણસો નેનોમીટરની તરંગ લંબાઈ કરવામાં આવે એટલે ત્રણસો ગુણ્યા દસની કેટલી ઘાટ થશે માઇનસ નવ ઘાટ મીટર થશે માઇનસ ઘટી ઉર્જા તો ઘટી ઉર્જાની વેલ્યુ જે છે એ વન સિક્સ એટ ટેન કેટલા છે 5 છે બરાબર જે છે તમને શું મળશે દહેલી ઊર્જા મળશે બરાબર શું મળે દહેલી ઊર્જા હવે તમે સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ ટેન ડેસ ટુ એટ ભાગ્યા ત્રણસો ગુણ્યા દસની માઇનસ ઘટ કરશો તો આપણો આન્સર છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની જે છે માઇનસ દસની માઇનસ ઓગણીસ બરાબર શું આવશે ઝૂલ ઉર્જા આવશે બરાબર ઝૂલ ઉર્જા આવશે પણ આ તો એક એક અણુની થઈ એવા તો આપણા પાસે એન હશે ઓકે તો એવા એન હશે તો આપણે એન માટે ગુણવા પડશે ઓકે ચાલો તો આ જે ઉર્જા જે છે એ તમારી એકની છે હવે આપણને અહીંયા જે ઉર્જા આપેલી છે એ તો ઝૂલ પર મોલ આપેલી છે અહીંયા જે ઉર્જા આપેલી છે કેના એના પર આપેલી છે પર મોલ તો મને તો એક એક અણુની જોઈશે બરાબર એક અણુની જોઈશે તો મેં થોડું તમને સમજાવવા માગું છું આપણા પાસે જે આ ઉર્જા જે છે એ એક ફોટોનની છે આ જે ઉર્જા જે આપેલી છે એક ફોટોની છે અને આ જે ઉર્જા જે છે એ એક મોલ ફોટોનના ઉત્સર્જનની છે બરાબર એક મોલ ફોટોનના ઉત્સર્જનની છે તો એક મોલ ફોટોનની જગ્યાએ આપણે એક મોલ એક જ અણુની લાવવાની હોય તો આ જે વેલ્યુ છે વન પોઈન્ટ સિક્સ એટ ઇન્ટુ ટેન ડેસ ટુ ફાઈવ એને કેટલા વડે ભાગવા પડશે તો એની મોલ સંખ્યા વડે ભાગવા પડશે સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન ડીઝ ટુ ટ્વેન્ટી થ્રી બરાબર તમારી શું આવશે દહેલી ઊર્જા આવશે બરાબર અને આ કઈ રીતે આવે તો એ પણ મેં તમને સમજાવી શકું એક મોલની ઊર્જા ધ્યાન રાખજો એક મોલની ઘટી ઉર્જા કેટલી છે તો એક પોઈન્ટ અડસઠ ગુણ્યા દસની કેટલી ઘાત છે પાંચ ઘાત છે તો મારા પાસે કેટલા મો કેટલા કેટલા અણુ છે એક મોલ એક મોલની ઉર્જા વન પોઈન્ટ સિક્સ એટ ઇન્ટુ ટેન ડે સુ છે પણ મારે એકની જોઈએ તો એકની કેટલી આવશે એટલે એક મોલ એટલે કેટલા સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન ટુ થ્રી તો સિક્સ પોઇન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન ડિસ ટુ થ્રી ફોટોની ઉર્જા કેટલી છે તો એક પોઇન્ટ અડસઠ ગુણ્યા દસની પાંચ ઘાત છે તો એકની કેટલી આવશે તો એકની કેટલી આવશે એટલે એક ઉપર જશે અને સિક્સ પોઇન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન ટુ ટ્વેન્ટી થ્રી નીચે આવશે તો એક પોઇન્ટ અડસઠ ગુણ્યા દસની પાંચ ઘાટ તમારા સિક્સ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન ટુ ટ્વેન્ટી થ્રી થશે ચાલો જો આ રીતે જો આપણે ગણતરી કરીએ તો એક તમારો છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ગાઢ આવશે અને બીજી જે વેલ્યુ જે છે એ તમારી જે છે એક પોઈન્ટ અડસઠ ભાગ્યા એક પોઈન્ટ અડસઠ ભાગ્યા છ પોઈન્ટ છસો કરવા પડશે એક જ મિનિટ ટુ બી કન્ટિન્યુ ચાલુ રાખજો ઓકે ગણતરી આપણે કરવા પડશે તો ગણતરી જો આપણે જો જોઈએ ગણતરી આપણે જો જોઈએ તો એક પોઈન્ટ અડસઠ ભાગ્યા છ પોઈન્ટ ઝીરો ટુ ટુ જો કરીએ તો આપણો આન્સર ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ટુ સેવન એટ આવશે અને ત્રેવીસમાંથી પાંચ જશે તો જરા ધ્યાન આપજો દસની માઇનસ અઢાર ઘાટ આવશે આ તમારી શું આવશે દહેલી ઉર્જા આવશે એક ફોટોની હવે અઢારને ઓગણીસમાં કન્વર્ટ કરવું હોય તો તમારે જમણી બાજુ જવા પડશે એટલે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાટ માઇનસ તમારે કેટલા કરવા પડશે તો એક જમણી એક પોઈન્ટ જમણી બાજુ લઈ લેવ તો ટુ પોઈન્ટ સેવન એટ નાઇન ગુણ્યા દસની કેટલી ઘાટ આવશે માઇનસ ઓગણીસ ઘાટ આવશે આટલી તમારી એક ફોટોનની દહેલી ઉર્જા આવશે હવે તમારે જે છે છ પોઈન્ટ છસો છવ્વીસ છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાટમાંથી તમારે બે પોઈન્ટ ટુ પોઈન્ટ સેવન એટ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાટ બાદ કરવા પડશે ઓકે જો તમે આટલું બાદ કરો તો આપણો આન્સર થ્રી એટ થ્રી સિક્સ આવશે ગુણ્યા દસની કેટલી ઘાટ થશે માઇનસ ઓગણીસ ઘાટ થશે ઓકે આ તમારી એક ફોટોની દહેલી ઊર્જા આવશે તો જરા ધ્યાન રાખજો આપણને એટલું ખબર છે કે આપણે ઈ ઝૂલ જેટલી ઉર્જા આપીએ છે દહેલી ઊર્જા એટલે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા જે છે બરાબર એ વાપરશે અને બાકીની ઉર્જાથી એ ઘટી કરશે એટલે બરાબર શું આવશે ઘટી ઉર્જા આવશે હવે મારે દહેલી ઊર્જા જો શોધવી હોય તો શું આવશે તો દહેલી ઊર્જા ઈ ઝીરો બરાબર શું આવશે તો કુલ ઉર્જા માઇનસ ઘટી ઉર્જા કુલ ઉર્જાનું સમીકરણ બાય લેમડા પણ ધ્યાન રાખજો આ એક ફોટોનની છે અને અહીંયા જે ગટી જે ગટી ઉર્જા જે આપેલી છે એ કેટલાની આપેલી છે એક મોલ ફોટોનની આપેલી છે તો ધ્યાન રાખજો એક મોલ ફોટોનમાંથી એકની લાવવાની હોય તો એક મોલ એટલે સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન ઇસ ટુ ટ્વેન્ટી થ્રી તો એટલા વડે ભાગવા પડશે એટલા વડે ભાગવા પડશે એટલે અહીંયા જો આપણે જો જોઈએ તો અહીંયા આપણે એસસી બાય લેમડા સમીકરણ યુઝ કર્યું અને અહીંયા એક ફોટોન માટે આપણે સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન ડેસ્ટો ટ્વેન્ટી થ્રી વડે ભાગી નાખ્યો ઓકે ચાલો એ રીતે ભાગીએ તો આપણને લાસ્ટ આન્સર દહેલી ઊર્જાનો થ્રી પોઈન્ટ એટ સિક્સ થ્રી ઇન્ટુ ટેન ડેસ્ટો માઇનસ નાઇન્ટીન ઝૂલ મળશે હવે આપણને એ પણ કીધેલું છે કે આને મુક્ત કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે તો કેટલી ઊર્જાની જરૂર પડે તો ઊર્જાનું સમીકરણ છે ઇક્વલ ટુ એસસી બાય લેમડા એટલે લેમડા શોધવાનો હોય તો લેમડા ઇક્વલ ટુ શું થશે તો લેમડા શોધવાનો હશે તો લેમડા ઇક્વલ ટુ એસી બાય એટ હશે જેમાં એચની વેલ્યુ કેટલી તો સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ઇન્ટુ ટેન ડિસ ટુ માઇનસ થર્ટી ફોર સી એટલે પ્રકાશનો વેગ થ્રી ઇન્ટુ ટેન ડિસ ટુ એટ અને ઈ એટલે કે ઉર્જાની વાત કરીએ તો થ્રી પોઈન્ટ એઈટ થ્રી સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ કેટલા આવશે માઇનસ નાઇન્ટીન આવશે આ માઇનસ નાઇન્ટીન ઉપર જશે તો પ્લસ નાઇન્ટીન નાઇન્ટીન પ્લસ એસ એટ કેટલા થશે નાઇન્ટીન પ્લસ એટ જો આપણે કરીએ તો સત્તાવીસ ચોત્રીસ સત્તાવીસ જશે તો માઇનસ આવશે તો દસની માઇનસ સાત ગાઢ અને બાકીની જો ગણતરી કરીએ એટલે કે સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ત્રણ ભાગ્યે આપણે થ્રી પોઈન્ટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ કરીએ તો આપણો આન્સર જે છે પાંચ એકસો બ્યાસી આવશે ગુણિયા દસની કેટલી ઘાટ આવશે માઇનસ સાત ઘાટ મીટર આવશે તો આટલી તમને તરંગ લંબાઈ મળશે ચાલો તો આ કંઈક દાખલો થોડો ઘણો ડિફિકલ્ટ હતો પણ તમને ખબર પડી જવો જોઈએ અને આમાં ટ્વિસ્ટમાં જો જોઈએ તો ફક્ત એટલું જ હતું કે અહીંયા આપણે એક ફોટોની ઉર્જા લઈએ છે તો અહીંયા એક મોડની જગ્યા આપણે એક ફોટોની જ ઉર્જા લેવાની છે પરિણામે આ આ જે તમારી વેલ્યુ છે એને બે પોઈન્ટ નવ ઉઢાન નંબર બે પોઈન્ટ નવમાં કીધેલું છે કે એક ધાતુ માટે દહેલી આવૃત્તિ ન્યુ ઝીરો ન્યુ ઝીરોની વેલ્યુ આપેલી છે સાત ગુણ્યા દસ ચૌદ ઘાટ સેકન્ડ ઇન્વર્સ આપેલી છે આ ધાતુની આવૃત્તિ એક ગુણ્યા દસની પંદર ઘાટ હવે દહેલી આવૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી છે અને આપણે એ ધાતુ પર કેટલી આવૃ ઊર્જા આપીએ છીએ તો ઈ બરાબર આપણે એક ગુણ્યા દસની પંદર ઘાટ સેકન્ડ ઇન્વર્સ જેટલી ઉર્જા આપીએ છીએ તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઘટી ઊર્જા ગણો હવે ઘટી ઉર્જાનું સમીકરણ વન હાફ એમવી સ્ક્વેર ઇક્વલ ટુ શું લખેલું હતું ઈ માઇનસ આપણે ઈઝીરો લખેલું હતું જેમાં ઈ એટલે કે શું આવશે એચની આવશે જ્યારે ઈ ઝીરો એટલે શું આવશે એચ ન્યુ શું આવશે ઝીરો આવશે હવે એચ ન્યુ ની વાત કરીએ તો છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ઘાટ અને બંનેમાં એ તો અચળ જ આવવાનો છે એટલે એચની અચળ કરી નાખીએ તો ન્યૂ માઇનસો આવશે ન્યુ ઝીરો ચાલો એચની વાત કરીએ તો એચની વેલ્યુ કેટલી છે તો સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ઇન્ટુ ટેન ડિસ્ટ માઇનસ થર્ટી ફોર ન્યૂની વાત કરીએ તો ન્યૂની વેલ્યુ કેટલી છે એક ગુણ્યા દસની પંદર પર આ જે છે દસની ચૌદ છે તો ચૌદમાં કન્વર્ટ કરવું હોય તો આપણે દસ ગુણ્યા દસની કેટલી ઘાટ લખી શકીએ ચૌદ ઘાટ સેકન્ડ ઇન્વર્સ લખી શકીએ એટલે આને ચૌદ ઘાટમાં કન્વર્ટ કર્યું તો દસ ગુણ્યા દસની કેટલી ઘાટ ચૌદ ઘાટ માઇનસ કેટલા સાત ગુણ્યા દસની કેટલી ઘાટ થશે ચૌદ ઘાટ હવે દસમાંથી સાત જાય તો કેટલા આવશે ત્રણ એટલે આપણી ગણતરી સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ટેન ટુ માઇનસ થર્ટી ફોર દસ માટે સાત જાય તો કેટલા ત્રણ ત્રણ ગુણ્યા દસની કેટલી ઘાટ થશે ચૌદ ઘાટ થશે હવે સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ગુણ્યા જો ત્રણ કરો તો ઓગણીસ પોઈન્ટ આઠસો ઇઠોતેર આવશે અને ચોત્રીસ માટે ચૌદ જશે તો દસની કેટલી ઘાટ આવશે માઇનસ વીસ ઘાટ ઝૂલ તમારી ઘટી ઉર્જા આવશે અને આને જો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં કન્વર્ટ કરવું હોય તો એક પછી પોઈન્ટ લખવા પડે એક પોઈન્ટ એક પછી પોઈન્ટ લખીએ તો વન પોઈન્ટ નાઇન એટ સેવન એટ થશે અને ડાબી બાજુ ગયા તો એક ઉમેરવા પડશે માઇનસ વીસમાં એક ઉમેરતા શું મળશે માઇનસ ઓગણીસ ઘાટ ઝૂલ મળશે તો ઘટી ઉર્જા જે છે બરાબર એનું તમને મૂલ્ય વન પોઈન્ટ નાઇન એટ સેવન એટ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાટ ઝૂલ મળશે અને ધ્યાન રાખજો આ જે આપણું જે સમીકરણ છે ઘટી ઉર્જા બરાબર કુલ ઉર્જા માઇનસ દહેલી ઉર્જા એ આપણી જે છે ફોટો ઇલેક્ટ્રિક અસરનું છે ધ્યાન રાખજો ફોટો ઇલેક્ટ્રિક અસર તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે આઈન્સ્ટાઈન દ્વારા સમજાવાય છે બરાબર જે કોના દ્વારા સમજાવાય છે આઈન્સ્ટાઈન દ્વારા સમજાવાય છે એમાં તમને બરાબર આવી આ પ્રકારનું સમીકરણ મળશે જેનો આપણે ઉપયોગ કરીએ છે સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ફોર ન્યુમેરિકલ ઈફ એની કમ પ્લીઝ ઇન્ફોર્મ મી આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન યુ થેન્ક યુ વેરી મચ બાય